भारत माता की वंदे भारत माता की। आओ धीमो आवाज नहीं आले यार, आज गांधीनगर गूंजू हो जाओ। चलो जोर दी हजी एक वक्त हो, भारत माता के वंदे ज्ञान सहायक रद्द करो, रद्द करो, रद्द करो, रद्द करो, रद्द करो। सरस आज बद्दा जुस्सा बाजी हो। चलो थोड़ी तब बद्दा ही शांति थी सांभरसो एवी अपेक्षा है, थोड़ी बात शुरू करूँ बराबर ने। जो कॉन्ट्रैक्ट ऊपर भर्ती ले आया शिक्षकों ने कोई वांधो नहीं, कायमी भर्ती करवाना जी एवं एक वक्त आई व्यवस्थित बोली जता हो तो एवं बोलवू नहीं अने कॉन्ट्रैक्ट ऊपर भर्ती करवी जे। बीजी बाबत ध्यान में आई ने एवी जे के कॉन्ट्रैक्ट ऊपर भर्ती थाय जे अने एमा विद्यार्थी फॉर्म भर्या जे अने फॉर्म भर्या जे एटले कायमी भर्ती ने तमे साइड में मूको जे। તમે એક વખત ધારાસભ્ય સચિવ શ્રી કે જેએસ યુએસ ડીએસ એસઓ એમના માટે તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટ માટે ફોર્મ ભરાવશો તો ફોર્મ તો ભરાવવાના છે ને, સ્વાભાવિક છે ને। કારણ કે દરેક જો યુવાન છે એ બેરોજગાર છે, એને રોજગારી જોઈએ છે। હવે તમે 11 મહિના માટે ફોર્મ ભરાવો તો એને ફોર્મ ન ભર્યા, એને ફોર્મ ભર્યા એ કારણે તમે એમ કહો તમે રેગ્યુલર ભરતી નહીં કરી, તો કઈ કક્ષાએ યોગ્ય છે એમ। તો તમારે એકાદી વાર એવો પ્રયત્ન કરવો પડે કે આ વખતે હવે હમણાં ચૂંટણી કરવાની છે તો આપણે ટ્રાયલ લઈએ, 50-એક સીટ ઉપર એવું કરીએ કે સંસદ સભ્યો માટે 11 મહિનાના કરાર લાવીએ અને એના માટે ફોર્મ ભરાઈએ। કેટલા ફોર્મ ભરાય બોલો તો? લગભગ દરેક ભારતીય ફોર્મ ભરવા તૈયાર થઈ જાય છે, એલિજિબલ છે બધા। એટલે એનો મતલબ એવો થયો ચૂંટણી નહીં કરવાની, હે સંસદ સભ્યોની ચૂંટણી બંધ કરી દેવાની, બરોબર છે ને? એટલે એવું તો ન થઈ શકે ને, સ્વાભાવિક છે ને। એટલે જે તમે પ્રથા લઈ આવ્યા છો એ તમારી જોગવાઈ ખાતર હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમારે કાયમી શિક્ષકોની ભરતી તો જોઈએ જ છે અને એની જાહેરાત તમે કરી દીધો તો અંતર એની હારે તમે જ્ઞાન સહાયક ચાલુ રાખો તો વાંધો નથી, પણ અમારે કાયમી ભરતી જોઈએ છે। અને બીજી બાબત છે કે પરીક્ષા લાવવી હોય, 2017 પરીક્ષા ન આવી હોય, પરીક્ષા લાવવા માટે ઉમેદવારોને દોડા દોડી કરવાની, સચિવાલયના 10-10 ધક્કા ખાવાના, બહેનો જાય ભાઈઓ જાય કોઈ સાંભળે નહીં, 5 વર્ષે તમે પરીક્ષા આપો, પરીક્ષા આપો પછી અમને કોઈ વાંધો નથી, પરીક્ષા આપી દીધી તો વળી પાછા તમે પરીક્ષા પદ્ધતિ બદલી નાખો। જો તમારે જ્ઞાન સહાયકની જ ભરતી કરવી હતી તો પરીક્ષા પદ્ધતિ બદલવાની ક્યાં જરૂર હતી? અને નોટિફિકેશન આપી આપણે જ્યારે ત્યારે આપણે એટલી તો ખબર હોય ને કે આપણે દિલ્હી જવાનું છે બોમ્બે જવાનું છે, આ તો નોટિફિકેશનમાં કંઈ ક્લેરિફિકેશન ના હોય, નોટિફિકેશન જેટલા આયા ની બધા અધૂરા આયા છે। પછી શું થાય? પછી એમાં સુધારા આવે કે હવે આ લોકો ફોર્મ ભરી શકશે, હવે આ લોકો ફોર્મ ભરી શકશે, નોટિફિકેશનમાં પરીક્ષાની કયા પ્રકારે પરીક્ષા લેશું એ જાહેરાત ન આપેલી હોય કે પરીક્ષા આમ લેશું, પ્રિલિમ હશે, મેન્સ હશે, મેન્સમાં શું પૂછવામાં આવશે કંઈ પહેલા ક્લેરિફાય નહીં કરવાનું અને પછી તમે ક્લેરિફાય કરી દો। અને જો આવું જ બધું કરવું હતું તો પછી 14 દિવસમાં 21 દિવસમાં મેન્સ લેવાની ક્યાં જરૂર હતી? આ બધા વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય તો આપ્યો ને, અને જો 21 દિવસમાં પરીક્ષા લઈ લેતા હોય તો પછી 21 દિવસમાં ભરતી કેમ નથી કરતા? બરોબર છે ને? કારણ કે આપણે બધા શા માટે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ શા માટે પાસ કરી? કાયમી શિક્ષક બનવા ને, કારણ કે આ કદાચ ગુજરાતની પ્રથમ એવી પરીક્ષા હશે કે જેમાં પ્રિલિમ પરીક્ષા પછી મુખ્ય પરીક્ષા નહીં વર્ણનાત્મક હોય અને એમાં માત્ર 14 દિવસ, આ તો ગુજરાતને હેરાન કરી ગયું છે। પણ જે મિત્રોએ ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષા આપવાની હતી ને એમના માટે કદાચ વાવાઝોડું એક અઠવાડિયું વધારે આપી ગયું, બાકી એમની તો તૈયારી 14 દિવસમાં જ પરીક્ષા લેવાની હતી। એ 14 દિવસમાં પાછો તમારો મેન્સનો દિવસ અને પ્રિલિમનો દિવસ બાદ કરવાનો એટલે 12 દિવસમાં પરીક્ષા લેવાની હતી, અને તોય પાછા આ બધા યુવાનો ખડે પગે તૈયાર હતા 14 દિવસમાં પરીક્ષા આપી દેશું, બરોબર ને? તો પછી એમની તૈયારી હોવી જોઈએ ને કે અમે 14 દિવસમાં ભરતી કરી દેશું। આ તો તમે ગમે એમ કોણ તો બોલતા ને આવડે, તમે બોલો ને શું કરવાનું? તમને મળવા આવે ઉમેદવારો, તમને રજૂઆત કરવા આવે ઉમેદવાર સાથે, આપણે રજૂઆત કરવા જઈએ અને પછી ન્યૂઝપેપરની અંદર જાહેરાત એવી આપવાની
क्या विद्यार्थियों की संख्या ओछी पड़ी गई तो संचालक छे सलाह आपवा आया मंत्री एला बापा हमें थोड़ा तुमने सलाह आपी एक दी हमें तो हमारा विद्यार्थियों ने विद्यार्थियों ने हित करता जी ने विद्यार्थी माटे कायम आवता रहेवाना ने आजे विद्यार्थियों भेगा दिया जी तो आवाना जी तो એટલા માટે આવ્યો તો પછી આવું છાપો ને મે વાંધો નથી કદા હેલો મારા વિશે જે છાપું એ છાપી દો પણ એકવાર તમે એવું કહી દો કાયમી ભરતી કરશું ધારાસભ્ય અમરતભાઈ ઠાકોર ને આવકારો છો તો કોઈ સમસ્યા નથી એટલે કાયમી ભરતી થવી જોઈએ બીજું પરીક્ષા પદ્ધતિ આપણે ગમે રીતે પાસ કરી દીધી 2017 માં 18 માં 19 માં 20 માં ને 21 સુધી નિયમિત રેગ્યુલર ભરતી થતી હોય તો અત્યારે તમે પરીક્ષા લીધી પછી શું કામ નહીં તો થવી જ જોઈએ અને એના માટે આપણે બધા જ પ્રયત્નશીલ છીએ અને આપણે અહીંથી આ મંચ ઉપરથી મેસેજ પહોંચાડીએ છીએ કે અમે સત્વરે કાયમી ભરતીની જાહેરાત થાય એવી તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ નહીતર આ બધા યુવાનો છે ભવિષ્યના શિક્ષકો છે ચાણક્યો છે અને જે શિક્ષક કરી શકે ને એ ક્યારેય કોઈ નથી જ કરી શકવાનું એ નક્કી જ છે એટલે નોંધવું હોય ત્યાં નોંધી લેજો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ફલતે અને સમય આયે આપણે બધા બતાવી એ દેવાના જી બરાબર ને તો ફરીથી એકવાર ભારત માતા કી જય કરીને હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કે જય વંદે માતરમ જ્ઞાન સહાયક રાજ્ય અસ્તુ